नाम जयंती बाय सौजी बाय राठवा, पक्ष भाजप, विधानसभा मत विस्तार 138 जेतपुर पावी, व्यवसाय खेडूत राजकारण, अभ्यास सेकेंड ईयर इंजीनियरिंग डिप्लोमा, उम्र 44 वर्ष, छोटा उदयपुर जिल्लानी 3 विधानसभानी बैठक पैकी 2 पर कांग्रेस नु शासन छे, जारे 138 जेतपुर विधानसभा बैठक पर हाल भाजपना धारासभ्य जयंतीभाई राठवा कार्यरत छे। તેઓ હાલ રૂપાણી સરકારમાં આદિજાતિ વિભાગના સંસદીય સચિવ પણ છે। વર્ષ 2012 ની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ વિજેતા બની એમએલએ પદે ચૂંટાઈ આવ્યા, ત્યારે જયંતિભાઈ રાઠવાને 61,966 મત મળ્યા, જયારે કોંગ્રેસના ઉમેદવાર 57,693 મત મળ્યા હતા। ત્યારે વર્ષ 2012 ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન તેમણે 24,28,424 રૂપિયાની સંપત્તિ જાહેર કરી હતી। जेतपुर पावी विधानसभा बैठक पर राठवा जाति नु प्रभुत्व रहेलु छे। समयांतरे आ बैठक पर भाजप कांग्रेस ना धारासभ्य शासन करता आव्या छे। वर्ष 2002 मा भाजप तो 2007 मा कांग्रेस अने 2012 मा फरीथी भाजप नु शासन आव्यु छे। आ विस्तार नी वात करिए तो अहीं आदिवासी जाति नु वर्चस्व रहेलु, लोकोनो मुख्य व्यवसाय खेती अने पशुपालन छे। लोकोने आजे पण जोईए तेवा विकासना दर्शन थया नथी। શિક્ષણ સ્તર ઓછું અને ગ્રામીણ વિસ્તારમાં પાયાની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે। આ ઉપરાંત રોજગારીના પણ પ્રશ્નો છે। ત્યારે વર્ષ 2012 ની ચૂંટણીમાં એમએલએ જયંતિભાઈ રાઠવાએ આપેલા વચનોની વાત કરીએ તો તેમણે જનતાને ગામડાઓને જોડતા પાકા રોડ, રસ્તા, પીવાનું પાણી પૂરું પાડવું, ખેતી માટે સિંચાઈ યોજના અને શિક્ષણ સ્તર સુધારવું જેવા વચનો આપ્યા હતા। ત્યારે પોતાના ચૂંટણી વચનો પર શું કહેવું છે એમએલએ જયંતિભાઈ રાઠવાનું તે પણ સાંભળીએ। શરૂઆતથી હું સંકલ્પબદ્ધ હતો કે મારા આદિવાસી પ્રજા ના રોડના વિકાસના કામો હોય, પાણીના વિકાસના કામો હોય, શિક્ષણથી વંચિત હોય, આરોગ્યથી વંચિત હોય, આ બધા જ પ્રશ્નો મધ્યપ્રદેશની બોર્ડર પર રહેતા આદિવાસીઓ માટે પણ હું ચિંતા કરી। ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ પોતાના વિસ્તારમાં અનેકના વિકાસના કાર્યો કર્યા અને પાયાની સુવિધા આપી હોવાનો દાવો કર્યો છે, ત્યારે આ તરફ તેમના રાજકીય પ્રતિસ્પર્ધીઓનું શું કહેવું છે તે પણ સાંભળીએ। પીવાના પાણીનો પ્રશ્ન એવો ને એવો યક્ષ પ્રશ્ન છે। લોકોને રહેવા માટેના મકાનો જે બનાવવાની વાત હતી એ હજુ યથાસ્થાને છે, એમાં કંઈ વધારે પડતું ડેવલપમેન્ટ કરી શકતા નથી। અને ખાસ કરીને રસ્તાઓ ગામડામાં આજે બેન દીકરીઓને કોલેજમાં ભણવા જવું હોય અથવા તો કોઈક કુટુંબમાંથી મા બેનને ડિલિવરીનો કેસ હોય તો તાલુકા મથક સુધી લઈ જવા માટે જે રસ્તાઓ જે આપણા સારા હોવા જોઈએ એના વચનો આપેલા આપણા હજુ રસ્તાઓ પૂરા થઈ શકતા નથી। કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સરકાર છે, જ્યારે છોટાઉદેપુર જિલ્લાની 3 વિધાનસભા બેઠકમાંથી 2 પર કોંગ્રેસનું શાસન છે અને 1 પાવી જેતપુર પર ભાજપના ધારાસભ્ય છે। આમ વિકાસના કાર્યોને લઈને લોકોની તેમના ઉપર અનેક ગણી અપેક્ષાઓ રહેલી છે। ત્યારે એમએલએ પદે તેમને મળતી ગ્રાન્ટની વાત કરીએ તો વર્ષ 2014-15માં તેમને 1 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ હતી, જેમાંથી 44 કામ માટે 99.85 લાખની રકમ ખર્ચાઈ। વર્ષ 2015-16માં તેમને 1 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવાઈ, જેમાંથી 31 કામ માટે 1 કરોડ રકમ વપરાઈ। તો વર્ષ 2016-17માં તેમણે 1 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ, જેમાંથી 84 લાખની રકમ વિકાસના કાર્યોમાં ખર્ચ હોવાનો તેમણે દાવો કર્યો છે। ત્યારે તેમના કાર્યો અને કામગીરી પર શું કહેવું છે જનતાનું તે પણ સાંભળીએ। રોડ પાણી અને શિક્ષણની સ્થિતિમાં પણ આવી જ રીતે છે કે રોડમાં બી અત્યારે કેવું કે એટલા બધા ખાડા ઠેર ઠેર ખોદકામ થઈ ગયું છે અને એને પછી બરાબર પૂરણ નથી કરતા, ઠેર ઠેર ગંદકી બી એવી જ છે। સ્વચ્છતા અભિયાનની વાત કરે છે, એક જ દિવસ સામેનો લઈને ફોટો એટલો બતાડી દે પછી તો હતો તેવા ને તેવું જ। પ્રાથમિક સુવિધાનું જે પાલન થવું જોઈએ અને બધાને ગામના લોકોને અને જે વસ્તી પ્રમાણે જે જે એરિયા પ્રમાણે જે સુવિધા મળી છે એ સુવિધાઓ જે છે એમને પૂરતી પ્રમાણમાં મળી રહેતી નથી। સિયાદા ગામમાં રોડ, આરસીસી અને એવી સારી સુવિધા થઈ છે અને આ સરકાર દ્વારા અમને બધી સારી સગવડ મળી છે।
જનતા જનાર્દનમાં મંતવ્યો કહે છે કે તેમને કોઈ મેગા સિટી કે મેટ્રો સિટીની સુવિધા નથી જોઈતી, પરંતુ પાણીની સુવિધાની ઝંખના છે અને પોતાના એમએલએની કામગીરીને 10માંથી 6 માર્ક્સ આપીને તેમણે વધુ કાર્ય કરવાનું સૂચન કરે છે. સૌનો સાથ સૌનો વિકાસ ભાજપનું મૂળ મંત્ર રહ્યું છે, ત્યારે વિકાસના નામે ફરી એકવાર મત માંગવા નીકળનાર ભાજપના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાને જનતા કેવું સમર્થન આપે છે તે જોવું રહ્યું. છોટા ઉદેપુરથી મહેશ ભીલ અને અમદાવાદથી રાજ પરમાર, વીટીવી ન્યૂઝ.